ભુજમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા 3 દિવસના સ્વૈચ્છિક લોકડાઉનનો જે નિર્ણય લેવામાં આવેલ છે તેનો આજે હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા વિરોધ કરવામાં આવેલ છે. ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જીકે જનરલ હોસ્પિટલમાં આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવાના બદલે લોકો પર લોકડાઉન થોપી દેવાનો પ્રયાસ કરવામાં આવેલ છે, જેના કારણે નાના ધંધાર્થીઓ માટે મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થશે તેવું આજે જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવેલ છે. આ ઉપરાંત જો લોકડાઉન કરવું હોય તો નાના ધંધાર્થીઓને કેશ ડોલ્સ ચૂકવવી જોઈએ તેવી માંગણી પણ કરવામાં આવેલ છે. આ અંગે હિન્દુસ્તાન નિર્માણ દળના કપિલ મહેતા, પ્રજ્ઞેશ ચૌથાણી, નરેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, રોહિત અબોટી, નારણજી ચુડાસમાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. કપિલભાઈ મહેતા, હિન્દુસ્તાન નિર્માણ દળ કચ્છ જિલ્લાના મંત્રી. આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી અને ગઈકાલે જે રીતે કોન્ફરન્સ હોલ કલેક્ટર ઓફિસમાં ચૂંટાયેલા ભુજના ધારાસભ્ય અને અમુક વેપારીઓ મોટા મોટા દ્વારા જે રીતનું લોકડાઉન 3 દિવસનો જાહેર કરવામાં આવેલ છે એ લોકડાઉનનું અમે હિન્દુસ્તાન નિર્માણ કચ્છ અધિ દ્વારા અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. કારણ કે લોકડાઉન અગાઉ પણ 3.5 મહિના કર્યો હતો ત્યારે પણ નાના વેપારીઓની કમર તૂટી ગઈ હતી, મધ્યમ વર્ગના લોકો હેરાન થઈ ગયા હતા અને ગરીબો વધારે ને વધારે ગરીબ થઈ ગયા. એના માટે કરીને જો ફરીથી 3 દિવસનો લોકડાઉન આવશે તો નાના વેપારીઓ જે ધંધા કરિયાણાની દુકાન ચલાવે છે અને એમના ગ્રાહકો એ મોલની અંદર મોટા મોટા મોલ જે ચાલે છે એ મોલની અંદર એ ગ્રાહકો જશે તો જેના કારણે એ ગ્રાહકી પણ એની તૂટી જશે, એના ધંધા રોજગાર બંધ થઈ જશે અને સાથે સાથે જે ખાણીપીણીના ધંધાધારી છે એનો તો સંપૂર્ણ ધંધો પંડી ભાગશે. કારણ કે એ લોકો અત્યારે પણ આમે બેકાર છે. રાતના 8 થી સવારના 6 વાગ્યા સુધીનો તો સરકારનો આદેશ છે જ કે કર્ફ્યુ લાગવાનો, એટલે એના કારણે પણ લોકો હેરાન છે. તો આ ઉપરથી 3 દિવસનો જે લોકડાઉન જાહેર કર્યો છે એને અમે સખત શબ્દોમાં વખાણીએ છીએ અને ચેમ્બર ઓફ કોમર્સને હું આપના માધ્યમથી કહેવા માગું છું, માત્ર લોકડાઉન નહીં, સરકાર પાસે જો તમારું ચેમ્બર ઓફ કોમર્સનું ચાલતું હોય ને તો તમે લોકોને, કચ્છના ભુજવાસીઓના લોકોને કેશ ડોલ્સ લેવો 5,000નો, સાથે સાથે ભુજના ધારાસભ્યને આપના માધ્યમથી કહું છું જીકે જનરલ હોસ્પિટલની મુલાકાત લો, ત્યાંના દર્દી શું પરિસ્થિતિ છે એ તમે જાણો, પ્રજાની શું પરિસ્થિતિ થશે. આ કોરોનાની મહામારી છે, હવે જો તમે લોકડાઉન કરશો તો આ મહામારી ભૂખમરા તરફ જશે, એટલે દેશમાં વધારેમાં વધારે લોકો ગરીબ થતા જશે, મધ્યમ વર્ગ સમૂળા પડી ભાંગશે. હમણાં 2 દિવસ પહેલાં પણ એક વ્યક્તિએ એપાર્ટમેન્ટની અંદર જે આપઘાત કર્યો એ અસ્થિર મગજનો નહોતો, એને પોતાની રોજગારીની ચિંતા હતી, એને પોતાના ઘરને પરિવારનું કેમ ચલાવવું એની એને ચિંતા હતી. આવા કોરોનાની મહામારી અંદર એને રોજગાર તૂટી ગયા માટે એણે આવું પગલું દુઃખદ ભર્યું છે. માટે આપના માધ્યમથી ભુજના ધારાસભ્યશ્રીને, ચેમ્બર ઓફ કોમર્સને પણ હું કહેવા માગું છું કે લોકડાઉન સામ ડામ ડનથી ન પડે, લોકોની વ્યથા જાણો, લોકોને શું તકલીફ છે એ જાણો અને પછી તમે લોકડાઉનની વાત કરો. લોકડાઉનની કોરોનાને માત કરવાનું સાધન નથી, લોકડાઉન એ પ્રજાની કમર તોડનારો આ લોકડાઉન છે, એટલે આ લોકડાઉન સ્વૈચ્છિક છે. કલેક્ટરશ્રીએ પણ કીધું છે અને હું આપના માધ્યમથી ભુજ શહેરની જનતાને કહું છું, સ્વૈચ્છિક લોકડાઉન છે, પોલીસનો કોઈ ડર રાખવાનો નથી, વહીવટીતંત્રનો કોઈ ડર રાખવાનો નથી. જેને પોતાના ધંધા ચાલુ રાખવા હોય રાખી શકે છે, જેને બંધ રાખવા હોય એ સ્વૈચ્છિક રીતે બંધ રાખી શકે છે. અને સાથે સાથે ભુજ નગરપાલિકાના પ્રમુખે એમ કીધું કે ભુજની શહેરની જનતા અમારી સાથે જોડાય. હું ભુજ નગરપાલિકાના પ્રમુખને કહું છું, તમે પ્રજાના વેરા માફ કરો તો ખબર પડે કપરા સંજોગોમાં આજે પ્રજા વેરાના પૈસા ક્યાંથી કાઢશે. સાથે સાથે ભુજના ધારાસભ્યને પણ કહું છું કે 1 મહિનાનો લાઇટ બિલ પ્રજાના માફ કરાવો તો જ તમે પ્રજાના સાચા સેવક છો. અન્યથા હિન્દુસ્તાન નિર્માણ દર જો આવતીકાલે કોઈ પણ નાના વેપારીઓને, મજૂરોને કોઈ પણ રીતની હેરાનગતિ કરવામાં આવશે તો અમે એનો વિરોધ કરશું, જરૂર પડશે તો કલેક્ટર ઓફિસમાં આવીને ધરણા ઉપર બેસશું.